नमस्कार विद्यार्थियों, आपणे पी विभागना तत्वोमां आगळ वधीए। फॉस्फरसना संयोजनो शीखीए छीए। सफेद फॉस्फरस, रातो फॉस्फरस अने काळो फॉस्फरस, आ त्रण अपरूपो शीखी लीधा। त्यार पछी आपणे फॉस्फरसनुं प्रथम संयोजन एटले PH3 जेनी बनावट गुणधर्मोने उपयोगो शीखी लीधा। त्यारबाद ફોસ્ફરસના હેલાઇડ શીખવાના છે, એટલે કે હેલોજન સાથેના સંયોજનો। તો એમાં પ્રથમ સંયોજન છે PCl3 ફોસ્ફરસના ટ્રાયહેલાઇડ PX3, એમાં ક્લોરીન લેશું X બરાબર। બીજું સંયોજન છે ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ, એમાં X બરાબર PX5 માં આપણે PCl5। આપણે જાણીએ છીએ સમૂહ 15 ની આમ જોવો તો મુખ્ય ઓક્સિડેશન અવસ્થા +3 છે, સમૂહ ઓક્સિડેશન અવસ્થા +5। તો ફોસ્ફરસની +3 ઓક્સિડેશન અવસ્થા હોય તો 3 ક્લોરીન જોડાઈ શકે સિમ્પલ, અને +5 ઓક્સિડેશન અવસ્થા હોય તો PCl5 જોડાઈ શકે। તો સૌપ્રથમ આપણે બનાવટ જોઈએ, અને આ બંને એક સાથે શીખીએ અને તફાવત સ્વરૂપે યાદ રાખવું બહુ ઈઝી છે। દાખલા તરીકે સફેદ ફોસ્ફરસ લેવામાં આવે, ગરમ સફેદ ફોસ્ફરસ જે ઘન પદાર્થ છે એને શુષ્ક ક્લોરીન સાથે ગરમ કરવામાં આવે, શુષ્ક ક્લોરીન સાથે ગરમ કરવામાં આવે ઓછી માત્રામાં, તો સંયોજન તમને PCl3 મળે। જ્યારે ક્લોરીન ઓછી માત્રામાં હોય તો PCl3 મળવાનું છે, એટલે આપણે અહીંયા લખશું ઓછું। સમીકરણ બેલેન્સ કરીએ, 4 ફોસ્ફરસ અહીંયા 1 એટલે 4 કિરા, 4 તેરી 12 છે, એટલે 6 મૂકું તો ક્લોરીન થઈ જાય। ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની બનાવટ પણ કંઈક આવી છે, એની બનાવટમાં પહેલું સફેદ ફોસ્ફરસ ગરમ, ગરમ સફેદ ફોસ્ફરસની શુષ્ક ક્લોરીન સાથે, આ વખતે ક્લોરીન થોડુંક વધુ માત્રામાં લેવાનું, એક્સેસ ક્લોરીન એટલે કે વધુ માત્રામાં ક્લોરીન થાય તો ફોસ્ફરસ સાથે 5 ક્લોરીન, જો કે આ સહસંયોજક બંધથી જોડાય છે, આયોનિક બંધ નથી, તો PCl5 ફોસ્ફરસ પેન્ટા ક્લોરાઇડ। આ સોલિડ છે, જ્યારે PCl3 છે એ તેલી રંગહીન પ્રવાહી છે, આ પીલાશ પડતો ઘન પદાર્થ છે। સમીકરણ બેલેન્સ કરીએ, 4 ફોસ્ફરસ, ક્લોરીન 5 × 20 એટલે 10, તો તમે જોઈ શકો 10 મોલ ક્લોરીન વપરાણા, જ્યારે 6 મોલ ક્લોરીન વપરાણા, એટલે કે અહીંયા ક્લોરીન ઓછું વપરાણું છે, અહીંયા ક્લોરીન વધુ, બંને સંજોગોમાં સફેદ ફોસ્ફરસને જ ગરમ કરવાના છે। બીજી પ્રક્રિયામાં સફેદ ફોસ્ફરસને આપણે પ્રક્રિયા કરશું SOCl2, જેને આપણે કહીએ છીએ થાયોનિલ ક્લોરાઇડ, SOCl2 એટલે કે થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ફોસ્ફરસ અને ક્લોરીન એકબીજા સાથે જોડાણ પામે, ફોસ્ફરસ અને ક્લોરીન, તો એમાંથી બને PCl3 SO બનાવે છે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ, પ્લસ અહીંથી ઉત્પન્ન થાય H2Cl2 સલ્ફર ડાયક્લોરાઇડ, શું નામ આપશું, સલ્ફર ડાયક્લોરાઇડ, PCl3 ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ, SO2 સલ્ફર ડાયોક્સાઇડ, અને H2Cl2 એટલે સલ્ફર ડાયક્લોરાઇડ। હવે ફોસ્ફરસની સંખ્યા અહીંયા કેટલી છે, 4 છે, એટલે હું અહીંયા 4 મૂકી દઉં બરોબર, એટલે ક્લોરીન કેટલા થયા, 4 તેરી 12 ને 2 14, એટલે હું 7 મૂકું, 7 મૂકું તો સલ્ફરની સંખ્યા કેટલી થઈ, ઓક્સિજનની સંખ્યા કરો ને 7, તો આ 2 છે, 7 કેમ કરવા, 8 કરી શકાય, બોલો 4 કરું તો 8 કરી શકાય, તો 4 × 2 = 8, તો અહીંયા હું 8 કરું તો સલ્ફરની સંખ્યા 8 થઈ ગઈ, 4 અહીંયા છે અને 2 અહીંયા કરી નાખું, 2 ને 2 = 4 ને 4 = 8 બરોબર, ઓક્સિજન 8, ક્લોરીન 8 × 2 = 16, અહીંયા 4 × 3 = 12 અને 2 ને 2 = 4, એટલે 12 ને 4 = 16। ફરીવાર આપણે બેલેન્સ કરીએ, ફોસ્ફરસની સંખ્યા 4 છે, અહીંયા 4 ગઈ, ક્લોરીનની સંખ્યા કેટલી થઈ, એટલે 4 × 3 = 12 અને 2 = 14, 14 છે આ 2 છે, એટલે મેં મૂક્યા 7, એટલે 7 × 14 ક્લોરીન થઈ ગયા, ઓક્સિજન 7 થયા, તો આ 2 છે, તો એને આપણે કે 3.5 થોડું મુકાય, એટલે 4 મૂકીએ તો 4 × 2 = 8 થાય, 7 ઓક્સિજન સંભવ નથી, તો મેં અહીંયા કીધા 4 × 2 = 8 એટલે 8 ઓક્સિજન, તો સલ્ફરની સંખ્યા થઈ ગઈ 8, અહીંયા સલ્ફર છે 4, અહીંયા 2 છે, એટલે 2 × 4 = 8, ક્લોરીન 8 × 2 = 16,
चार तेरी बार ने बे दू चार बार ने चार सौ तो आ रीते आपणुं समीकरण बेलेंस थाय। फॉस्फरस पेंटाक्लोराइड बनावट में पण कंईक आवुं छे, त्यां पण तमारे सफेद फॉस्फरस लेवानुं छे अने एस ओ टू सी एल टू लेवानुं छे। અહીં એસોસિયલ ટુ થાયોનિલ ક્લોરાઇડ અને સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ કહેવામાં આવે છે। સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે ગરમ કરવાનું। આયા બનાવટ તો બહુ સરળ છે, ઇઝીલી તમે બનાવી શકો। ફોસ્ફરસ અને ક્લોરિન જોડાય એટલે PCl5 વત્તા SO2 વાયુ છૂટો પડે। બંનેમાં કોમન છે SO2 વાયુ બંનેમાં। અહીંયા ખાલી એક યાદ રાખવું પડશે H2Cl2 સલ્ફર ડાયક્લોરાઇડ યાદ રાખવાનું। આ સમીકરણ બેલેન્સ કરવું પણ સરળ છે, માનો કે ચાર ફોસ્ફરસ છે અહીંયા તો અહીંયા હું ચાર મૂકી દઉં। ક્લોરિનની સંખ્યા 5 ચોકુ 20, અહીંયા 2 છે એટલે હું 10 મૂકી દઉં તો 10 2 20 અને SO2 10 સીધું થઈ જાય। તો આ ખૂબ સરળતાથી આપણે એની બનાવટ પૂરી કરી। ત્યાર પછી આપણે એના ભૌતિક ગુણધર્મો તરફ જઈએ। તો ભૌતિક ગુણધર્મોમાં પહેલો ભૌતિક ગુણધર્મ એના રંગ ઉપર વાત કરીએ તો PCl3 રંગહીન છે, પરંતુ તેલ જેવું પ્રવાહી રંગહીન તેલી પ્રવાહી। જરા અહીંયા ભૌતિક ગુણધર્મોમાં PCl5 ટેક્સ્ટબુકમાં નજર કરો, પીળાશ પડતો ઘન કીધો છે। PCl5 પીળાશ પડતો સફેદ ઘન પાવડર છે। PCl3 ની આપણે આકારની વાત કરીએ તો આપણે જે શોર્ટકટ સૂત્ર જાણ્યા છે રાસાયણિક બંધન વખતે જે સૂત્ર હતું એના દ્વારા પણ સોલ્વ કરી શકીએ, અથવા તો નિયમ પ્રમાણે પરમાણુ ક્રમાંક 15 નિયોન 3s2 3p3 10 ને 2 12 ને 3 15 3s માં 2 ઇલેક્ટ્રોન 3p માં 3 ઇલેક્ટ્રોન એટલે એક એસ કક્ષક ને ત્રણ પી કક્ષકો સંમિશ્રિત થાય એટલે સંપ્રણ થયું sp3 અને ત્રણ ઇલેક્ટ્રોન દોડતા ભૂલી ગયો ત્રણ ઇલેક્ટ્રોન અને એની સાથે એક એક ક્લોરિન એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે ત્રણ સહસંયોજક બંધ બનાવે। અને તમે જાણો છો કે sp3 સંકરણ એટલે સમચતુષ્ફલકીય આકાર, પણ એક લોન પેર ઇલેક્ટ્રોન છે એટલે આ ફોસ્ફરસ चर्चा करी फॉस्फरस परमाणु क्रमांक 15 नियोन, पर अहीं ઉત્તેજિત અવસ્થામાં ફોસ્ફરસ આવે એટલે 3s માં જે 2 ઇલેક્ટ્રોન છે એમાંનો એક ઇલેક્ટ્રોન 3d માં પ્રવેશે અને આ ઇલેક્ટ્રોન રચના 3s1 3p3 3d0 હતી એમાં 3d1 તો હું અહીંયા 3s માં એક ઇલેક્ટ્રોન બતાવું છું 3p માં 3 ઇલેક્ટ્રોન d કક્ષકો 5 એમાં એક ઇલેક્ટ્રોન બરોબર શું થયું કે 3s નો એક ઇલેક્ટ્રોન ખાલી રહેલી 5 3d પૈકી એક માં ગયો એટલે અહીંયા 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન નું સંકરણ થાય, એક s કક્ષક છે 3p અને એક d એટલે એનો આકાર થાય sp3d। sp3d આકાર થાય 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે એક એક ક્લોરિન એક એક ઇલેક્ટ્રોન ની વિરુદ્ધ ઇલેક્ટ્રોન ની ગોઠવણી દ્વારા 5 ક્લોરિન સાથે એટલે PCl5 sp3d સંકરણ જેનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ થાય એટલે શું થાય કે એક જ સમતલમાં ફોસ્ફરસ મધ્યમાં હોય
એકજ સમતલમાં 60 ડિગ્રીના ખૂણા સાથે ત્રણ ક્લોરીન જોડાયેલા છે બરોબર જે અક્ષ ઉપર નથી અને અક્ષ ઉપર એટલે સમતલને લંબ ઉપર છે અને એક નીચે છે જેને આપણે અક્ષ ઉપર કહેશું અને આપણે અક્ષીય કહેશું અને બાકીના ત્રણ નિરક્ષીય કહેશું અક્ષરા સમતલને લંબ છે આ ક્લોરીન અને ઓલો જે સમતલને લંબ બોર્ડ નીચે છે તો આ અક્ષીય બંધ કહેવાય બે અક્ષીય બંધ બે અક્ષીય બંધ અને આ એક બે ત્રણ ત્રણ અક્ષમાં ન હોય તેવા અને ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર એસપી થ્રી ડી સંકરણ છે ને એટલે કેવો આકાર થશે ત્રિકોણીય દ્વિ પિરામિડલ આકાર કોનો પીસીએલ ફાઇવ નો પીસીએલ થ્રી નો એક લોન પેર ઇલેક્ટ્રોન ની સાથે પિરામિડલ આકાર થાય તો એના આપણે ભૌતિક ગુણધર્મોની વાત કરી ટેક્સ્ટબુકમાં છેલ્લે ફકરામાં લખ્યું છે કે જ્યારે અક્ષીય બંધો નિરક્ષીય બંધ કરતા વધુ લાંબા હોય છે જેનું કારણ છે નિરક્ષીય બંધ યુગ્મો કરતા અક્ષીય બંધ યુગ્મો વધુ અપાકર્ષણ અનુભવે છે દેખાવમાં પણ આવે લેખા છે અહીંયા વધુ લાંબા એટલે આ ટૂંકા દેખાય છે તમને અક્ષમાં નથી અક્ષ એટલે આ એક્સ વાય અને ઝેડ તો આ બે ઝેડ અક્ષ ઉપર છે બહાર નીકળે આ ટૂંકા હોય છે શા માટે કેમ કે આ જે ત્રણેય બંધના આ જે બે બે ઇલેક્ટ્રોન હોય ને કુલ છ ઇલેક્ટ્રોન એ છ ઇલેક્ટ્રોન થી આમ સમતલને લંબ રહેલા બંધના બે ઇલેક્ટ્રોન અપાકર્ષણ લઈ આગળ વહી જાય એમ નીચેના પણ ઇલેક્ટ્રોન વધુ અપાકર્ષણ અનુભવે જેથી દૂર વહે જાય જેથી કરીને બંધ ખેંચાય એટલે કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણના કારણે કેટલા બે ત્રણ ને ત્રણ બે ને બે ચાર ને બે છ એ છ ઇલેક્ટ્રોનનું જે ઝુમખું જે રહેલું છે ત્રિકોણમાં એનું અને આ અક્ષમાં જે રીતે અમારો માર્કર પેન છે એ રીતે આ બંધ હોય તો એની વચ્ચે અપાકર્ષણ થાય એટલે થોડો બંધ લાંબો થઈ જતો હોય ફકરામાં છેલ્લે લખ્યું છે પીસીએલ ફાઇવમાં તમે વાંચો તો ખ્યાલ આવે ત્યાર પછી રાસાયણિક ગુણધર્મો તરફ જાય PCl3 વિશે એવું કીધું છે કે જે ભેજ વાળી હવામાં હોય તો ભેજની હાજરીમાં પાણી સાથે જળ વિભાજન પામે છે હું એમ કહીશ કે ભેજ વાળી હવામાં ધુમાડો ઉત્પન્ન કરે સફેદ ધુમાડો ઉદભવે આવું શા માટે થાય છે હું તમને હું કારણ કહી દઉં PCl3 વત્તા H2O આ H2O એટલે ભેજ તો PCl3 નું સ્ટ્રક્ચર તમે આ રીતે સમજો કે ભાઈ ફોસ્ફરસ એની સાથે ત્રણ ક્લોરીન અને પાણીના ત્રણ અણુ હોય તો ત્રણ એચ પ્લસ ત્રણ ઓ એચ માઇનસ આ ત્રણ એચ આ ત્રણ ક્લોરીન સાથે જોડાય ત્રણ ક્લોરીન છૂટા પડે એટલે ત્રણ એચ સી એલ બને અને એના બદલામાં ત્રણ ઓ એચ ગોઠવાઈ જાય જો અહીંયા ઓ એચ ઓ એચ ઓ એચ તો હું ભણ્યું એચ થ્રી પી ઓ થ્રી ત્રણ હાઇડ્રોજન એક ફોસ્ફરસ ને ત્રણ ઓક્સિજન ફોસ્ફોરિક સોરી ફોસ્ફોરસ એસિડ એચ થ્રી પી ઓ થ્રી ફોસ્ફોરસ એસિડ આ જે મિશ્રણ બન્યું ને ફોસ્ફોરસ એસિડ અને HCl નું આ મિશ્રણ ધુમાડો ઉત્પન્ન કરે સફેદ ધુમાડો ઉત્પન્ન કરે સિમિલર તમે અહીંના રાસાયણિક ગુણધર્મો જુઓ PCl5 ના રાસાયણિક ગુણધર્મોમાં પણ કઈક એવું જ થાય છે કે ભાઈ PCl5 એટલે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ ભેજવાળી હવામાં એટલે કે પાણી સાથે પ્રક્રિયા તો કરે છે એ પ્રક્રિયા કઈ રીતની હોય તો PCl5 નું સ્ટ્રક્ચર તમે જોઈ રહ્યા છો ફોસ્ફરસ આ ત્રણ અક્ષમાં ન હોય તેવા નિરક્ષીય બંધ અને સમતલને લંબ અક્ષીય બંધો જેની બંધ લંબાઈ વધારે છે જેની બંધ લંબાઈ વધારે હોય એ બંધ ઝડપી તૂટે તમે જાણો છો H2O એટલે પાણીમાંથી બને H+ અને OH- આ H અને આ Cl છૂટો પડે એટલે પહેલા તો બને એવું HCl બરોબર અને HCl બને એટલે કે એના બદલામાં ક્લોરીન
ગયો અને એના બદલામાં ઓએચ જોડાણો એટલે આ ઓએચ અને આ ઓએચ નો એચ અને પાડોશી સીએલ એટલે બીજો એચસીએલ બનાવે 2HCl બાકી શું વધ્યું હવે વધ્યું ફોસ્ફરસ ઓક્સિજન અને 3 ક્લોરીન ફોસ્ફરસ ઓક્સિજન અને 3 ક્લોરીન એટલે POCl3 લાબેનું ફોસ્ફરસ ઓક્સિજન છે એટલે ઓક્સી ફોસ્ફરસ ઓક્સી ક્લોરાઇડ ફોસ્ફરસ ઓક્સી ક્લોરાઇડ આ ફોસ્ફરસ ઓક્સી ક્લોરાઇડ ફરી પાછી પ્રક્રિયા અનુભવે અને આગળ પ્રક્રિયા થતા ફોસ્ફોરિક એસિડમાં રૂપાંતર થાય એટલે ફરી પાછી એ પાણી સાથે પ્રક્રિયા અનુભવે વત્તા H2O એ મુખ્ય સંયોજન નથી એટલે ફોસ્ફરસ ઓક્સી ક્લોરાઇડનું સ્ટ્રક્ચર જો આવું થાય ફોસ્ફરસ આ ઓક્સિજન સાથે ડબલ બોન્ડ બની ગયા હોય 1 2 અને 3 ક્લોરિન આ પ્રકારનું સ્ટ્રક્ચર થઈ ગયું હોય POCl3 હવે પાણીના 3 અણુ સાથે પ્રક્રિયા થાય અહીંયા કઈ રીતે 3 અણુ જે તમે હમણાં સમજાઈ દો પાણીના 3 અણુ પહેલો અણુ H+ OH- બીજો અણુ H+ OH- ત્રીજો અણુ H+ OH- આ HCl આ HCl આ HCl 3 HCl છૂટા પડ્યા બાકી આ Cl ના બદલામાં 3 OH જોડાઈ ગયા એટલે જોઈ લેજો સ્ટ્રક્ચર ડબલ બોન્ડ O Cl ના બદલામાં OH Cl ના બદલામાં OH 1 2 3 H3PO4 H3PO4 શું ફરક છે તો અહીંયા H3PO3 ફોસ્ફોરસ એસિડ મળ્યું જ્યારે તમને H3PO4 ફોસ્ફોરિક એસિડ મળ્યું છે ને તફાવત ફોસ્ફોરસ એસિડ અને ફોસ્ફોરિક એસિડ બે તફાવત સ્વરૂપે આપણે સમજી શકીએ એ રીતના સંયોજનો મળ્યા ત્યારબાદ PCl3 વિશે આપણે એવું પણ કહી શકીએ કે ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ તમે ગરમ કરો તો એ ઉધવો પાતન પામે એટલે કે PCl5 સોલિડ ઘન અવસ્થામાંથી PCl5 વાયુ અવસ્થામાં રૂપાંતર પામે પણ વધુ ગરમ કરવામાં આવે માનો કે તો એનું વિઘટન થાય એટલે કે એમાંથી Cl2 છૂટો પડે તો એમાંથી બને PCl3 પ્રવાહી અને Cl2 વાયુ તો આ વિઘટન થયું PCl5 ગરમી આપવાથી ઓછી ગરમીમાં એનું ઉદ્ધવપાતન થાય છે જ્યારે વધુ ગરમીમાં એનું વિઘટન થાય છે તફાવતના મુદ્દા લખતા જાજો સાથે સાથે ત્યાર પછીના રાસાયણિક ગુણધર્મોમાં રાસાયણિક ગુણધર્મો આગળ એમાં લખ્યું છે કે OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો જેવા કે ઇથેનોલ અને એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરે બંને PCl3 પણ પ્રક્રિયા કરશે અને PCl5 પણ પ્રક્રિયા કરશે કેવી રીતે પ્રક્રિયા કરશે આપણે જોઈએ પહેલા PCl3 ની પ્રક્રિયા જોઈએ ઇથેનોલ C2H5OH લખીએ તોય ચાલે CH3CH2OH લખીએ તો પણ ચાલે અને આ પ્રક્રિયા ક્યાં આવી ગઈ હું તમને યાદ કરાવું તો હેલો આલ્કેન હેલો હેલિન સંયોજનોમાં આવી ગઈ આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવો તો PCl3 3 મોલ આલ્કોહોલ લેવો પડે 3 મોલ આલ્કોહોલ કેમ કે PCl3 નું સ્ટ્રક્ચર 1 2 3 3 ક્લોરીન 3 મોલ આલ્કોહોલમાંથી 3 OH છૂટા પડે અને એની જગ્યાએ 1 2 3 ક્લોરીન જોડાય એટલે કે CH3 CH2OH ના બદલે Cl આવા 3 મોલ છે અને 3 Cl ના બદલામાં 3 OH એટલે H3PO3 આબીનું ફોસ્ફોરસ એસિડ જે પાણી સાથે પ્રક્રિયા થઈ હતી સિમિલર એજ પ્રકારે આબીનું ફોસ્ફોરસ એસિડ અને તમારે ઉપર નિપલ બેની ક્લોરો ઇથેન
तो बीजू आपणे संयोजन લઈએ એસિટિક એસિડ, તો એસિટિક એસિડ ના પણ ત્રણ મોલ લેવા પડશે, CH3 C ડબલ બોન્ડ O OH આનું ઓરિજિનલ સ્ટ્રક્ચર વત્તા PCl3, અને હમણાં જોયું તેમ ત્રણ ક્લોરીન ત્રણ OH ના બદલામાં ગોઠવાઈ જાય, એટલે આપણે ત્રણ મોલ CH3 C ડબલ બોન્ડ O Cl વત્તા આ ફોસ્ફરસ સાથે ત્રણ ઓ જોડાણ એટલે થ્રી પીઓ ફોર, આનું નામ થશે CH3CO એટલે એસિટાઇલ, અને આ Cl એટલે એનું નામ થાય એસિટાઇલ ક્લોરાઇડ, એસિટાઇલ ક્લોરાઇડ. અથવા તો IUPAC નામ આપવું તો બે કાર્બન, અને આને આપણે એસિડ ક્લોરાઇડ સમૂહ કહેશું, અને એમાં ઓઇલ ક્લોરાઇડ પ્રત્યય લાગે, ઓઇલ ક્લોરાઇડ COCl સમૂહ હોય ને ત્યારે ઓઇલ ક્લોરાઇડ. અમે તમને 11મા ધોરણમાં કીધેલું છે, એટલે બે કાર્બન છે એટલે ઇથેન વત્તા ઓઇલ ઇથેનોઇલ ક્લોરાઇડ બરોબર વત્તા H3PO3. જ્યારે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે PCl5 કોની એસિટિક એસિડ અથવા તો ઇથેનોલની, ઇથેનોલ C2H5 હોય તો અહીંયા ત્રણ મોલની જરૂર નહીં પડે, જેમાં આપણે પાણી સાથે પ્રક્રિયા કરી સિમિલર આવી જ પ્રક્રિયા છે. PCl5 નું સ્ટ્રક્ચર તમને ખબર છે, ત્રણ ક્લોરીન અક્ષ ઉપર નથી નિરક્ષીય, અને બે એક આમ સમતલ અને લંબ ઉપર અને એક નીચે જેને અક્ષીય, અને એ બંધ લંબાઈ વધુ છે એનું પણ કારણ જોયું, જેથી કરીને બંધ તૂટે અહીંથી ઓએ છૂટો પડે, અહીંથી Cl છૂટો પડે એટલે ત્યાં ઓએ જ ગોઠવાઈ ગયો, અને Cl થી OH ના બદલામાં ગોઠવાઈ ગયો, બેનું C2H5Cl એટલે એનું નામ થશે આ જે છે ક્લોરોઇથેન, પછી અહીંથી H અને અહીંથી Cl એટલે HCl, HCl વાયુ, બાકી વધ્યું POCl3 ફોસ્ફરસ ઓક્સી ક્લોરાઇડ, જે પણ આપણે જાણો છો. તો આ ઇથેનોલ, અને બીજું લઈએ ઇથેનોઇક એસિડ, એસિટિક એસિડ CH3 COOH ઇથેનોઇક એસિડ, એ પણ PCl5, અહીંયા એક જ મોલ PCl5 નો વપરાશે, અને સિમિલર અહીંથી અહીંયા જે ક્લોરીન હતો PCl5 નો એ ત્યાં ગયો, અને આ OH અહીંયા આવ્યો, અને અહીંયા બન્યું CH3 COCl. તો એની પર તો અહીંયા બને છે એસિટાઇલ ક્લોરાઇડ અથવા ઇથેનોઇલ ક્લોરાઇડ, અને આ Cl ના બદલામાં OH ને એનો H અને પાડોશી Cl એટલે HCl વત્તા POCl3 બરોબર. તો આ બે આમ તો સમાન નિપજો બનાવે છે, પણ સાથે બાય પ્રોડક્ટ જરાક અલગ અલગ મળે છે, અને આની પછી આગળ પ્રક્રિયા થાય તમને ખબર છે, જળ વિભાજન થાય તો H3PO4 બને, જેને આપણે ફોસ્ફોરિક એસિડ કહેશું. પછી કેટલીક ધાતુઓ સાથે ગરમ કરવામાં આવે PCl5 ને, તો પણ એ આ થોડીક એક્સ્ટ્રા વાત થઈ ગઈ, કેટલીક ધાતુ સાથેની પ્રક્રિયા દાખલા તરીકે ટેક્સ્ટ બુક કીધું છે સિલ્વર ધાતુ ને PCl5 સાથે ગરમ કરવામાં આવે, તો આપણે હમણાં જોઈ કે PCl5 ને તમે ગરમ કરો છો તો એનું રૂપાંતર એનું વિઘટન PCl3 માં અને Cl2 માં થાય, અને Cl2 જે બન્યો એ Cl2 આ સિલ્વર સાથે જોડે, સિલ્વર નો ગુણધર્મ શું છે, માનો કે બે Ag અને જે Cl2 Cl2 છૂટો પડે નથી એ Cl2, તો સિલ્વર શું કરે કે ભાઈ એ ઇલેક્ટ્રોન ગુમાવે Ag+ ના ઇલેક્ટ્રોન મેળવે Cl- બીજો Ag+ બીજો Cl- એટલે AgCl સિલ્વર ક્લોરાઇડ મળે બે મોલ. આની બદલે ટીન સાથે પ્રક્રિયા કરવામાં આવે PCl5 ની, તો આ જ રીતે PCl5 ને ગરમ કરતા વિઘટન પામે અને એમાંથી બને PCl3 અને Cl2, પણ ટીન SN 4 ઇલેક્ટ્રોન ગુમાવી પ્લસ 4 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરવાનું વલણ, એટલે એની સામે તમારે 4 ક્લોરીન જોશે, એટલે કે 2 Cl2 કે જે 4 ઇલેક્ટ્રોન મેળવે 4 Cl- એટલે 2 Cl2 માટે મારે 2 PCl5 વાપરવાના, જેમાંથી 2 PCl3 અને 2 Cl2 મળે, અને એ SN સાથે જોડાય SNCl4 નામનું એક ક્લોરાઇડ
સંયોજન બનાવે, બરોબર? તો આ તફાવતના મુદ્દા તમારા બુકનું આખું પેજ ભરાય, પણ તફાવત સ્વરૂપે બંને બહુ સરળતાથી યાદ રહી જાય, એક સરખી રીતે જ બનાવટ અને બંધારણ હાલ્યું આવે છે, એટલે યાદ રાખવું સહેલું પડે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક લખાણ સંબંધિત પ્રશ્નો અને કોયડાઓ ઉકેલીએ. ટેક્સ્ટ બુકમાં તમારે પેજ નંબર 182 પર જવાનું છે, જેમાં કોયડો 7.6. જેમાં પૂછ્યું છે કેવી રીતે સાબિત કરી શકાય કે પીએચ 3 એટલે કે ફોસ્ફીન સ્વભાવે બેઝિક છે. તો પીએચ 3 એમોનિયાની જેમ NH3ની જેમ જ સ્ટ્રક્ચર છે, એટલે કે એની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. કોઈ પ્રોટોન દાતા સમૂહ HCl, HBr, HI આમાંના કોઈ પણની સાથે તમે પ્રક્રિયા કરો, માનો કે હું HBr સાથે પ્રક્રિયા કરું છું, HI સાથે પ્રક્રિયા વધુ સરળ પડે, કેમ કે હાઇડ્રોજન આયોડિન બંધ લંબાઈ થોડીક વધારે હોય, એટલે H+ સરળતાથી મળે. તો HBr માંથી H+ ઉત્પન્ન થાય એટલે એને આપણે એને એસિડ કહેશું. જેવો H+ ઉત્પન્ન થાય આ લોન પેર ઇલેક્ટ્રોન દાન કરે, બે દાન, એટલે કે લુઈસ બેઝ તરીકે વર્તે છે, કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, એટલે પીએચ 4 પ્લસ ફોસ્ફોનિયમ આયન, જે આપણે કેમ NH4 પ્લસ એમોનિયમ આયન કહીએ છીએ, એ રીતે ફોસ્ફોનિયમ આયન કે જેની સાથે બ્રોમાઇડ જોડાય, એટલે આપણાનું નામ કહેશું ફોસ્ફોનિયમ બ્રોમાઇડ. તો આ ક્ષાર બન્યો ફોસ્ફોનિયમ બ્રોમાઇડ, અને આ પ્રક્રિયામાં ફોસ્ફરસ જે ફોસ્ફીનનો ઇલેક્ટ્રોન યુગમાં ડોનેટ કરે, એટલે લુઈસ બેઝ છે, એટલે સાબિતી છે. ટેક્સ્ટ બુક વાળાએ HI સાથે પ્રક્રિયા કરી છે. ત્યાર પછી લખાણ સંબંધિત પ્રશ્નોમાં 7.7 ઇન્ટેક્સ્ટ ક્વેશ્ચન જેને કહીએ છીએ આપણે, તો એમાં શું કીધું છે, પીએચ 3 કરતા પીએચ 4 માં બંધ કોણ વધારે હોય છે, શા માટે? બહુ વેરી ગુડ ક્વેશ્ચન છે. તો બંધ કોણની બાબતમાં પીએચ 3 કરતા પીએચ 4 પ્લસ બંધ કોણ વધારે હોય છે, એનું કારણ? તો ભાઈ પીએચ 3 છે ને, તો એ હમણાં આપણે આકાર જોઈ ગયા હતા કે લોન પેર ઇલેક્ટ્રોન ધરાવે છે, પીસીએલ 3 માં પણ આવું થાય છે, અને VSEPR સિદ્ધાંત પ્રમાણે આ લોન પેર ઇલેક્ટ્રોન કહેશું અબંધકારક, અને આ બંધકારક ઇલેક્ટ્રોન બોન્ડ પેર. તો આ લોન પેર અને બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ થાય, જેથી કરીને આ બંધ ખૂણો સંકોચાય, હેને? આ રીતે ત્રણ હાઇડ્રોજન છે, આ રીતે ખુલાવે, ઉપર માનો કે લોન પેર, ત્રણ આંગળી છે, ત્રણ હાઇડ્રોજન છે, પણ આમ સંકોચાય, એટલે બંધ ખૂણોમાં સંકોચન થાય. અને બોન્ડ પેરમાં શું, હવે પીએચ 4 માં શું થાય કે આ લોન પેર ઇલેક્ટ્રોન દાન કર્યું, આ પેરને દાન કર્યું, ને આ હાઇડ્રોજન જોડાણો ચોથો આ. હવે જો બધા બોન્ડ પેર ઇલેક્ટ્રોન છે આ પીએચ 4 પ્લસ, કારણ કે ફોસ્ફરસ એ આ એચ પ્લસ ને ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા છે, હવે કઈ લોન પેર ઇલેક્ટ્રોન છે નહીં, માત્ર ને માત્ર બોન્ડ પેર ઇલેક્ટ્રોન, બધા જ બોન્ડ પેર ઇલેક્ટ્રોન છે. VSEPR યાદ હોય તો ખબર છે, બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ ઓછું હોય, જેથી કરીને આ બંધ ખૂણા ઘણા વધારે જોવા મળે છે, બરોબર? પછીનો સવાલ, કે જ્યારે પીએચ 3 એસિડ સાથે પ્રક્રિયા કરે તો કઈ નિપજ મળે? ફોસ્ફોનિયમ બ્રોમાઇડ, ફોસ્ફોનિયમ હેલાઇડ, કેવો એસિડ છે એના આધારે પ્રક્રિયા થાય છે. પછી 7.8 માં કીધું છે કે CO2 ના નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસને સાંદ્ર NaOH સાથે ગરમ કરવામાં શું થાય? સફેદ ફોસ્ફરસ P4, સાંદ્ર NaOH, H2O જલીય માધ્યમ, CO2 નું નિષ્ક્રિય વાતાવરણ અગાઉ આવી ગયા છે, બે વાર જોઈ ગયા, શું બનતું હતું? ફોસ્ફરસ હાઇડ્રોજન PH3, પછી શું બનતું હતું? NaH2PO2, સોડિયમ હાઇપોફોસ્ફાઇટ, યાદ છે 133 133, આવું આપણે યાદ રાખ્યું હતું, 133 133, 133 133, પણ અહીંયા કઈ છે નહીં, એટલે 133 13. તો આ બનાવટ, આ વસ્તુ આપણે જોઈ ગયા. પછી કોયડો 7.7, એમાં કીધું છે PCl3 ભેજમાં શા માટે ધૂમ્ર ઉત્પન્ન કરે, હજી તાજું જોઈ ગયા કે ભેજ એટલે કે પાણી, અને એમાંથી બને તમારે H3PO3 અને HCl, અને ભેજમાં H3PO3 અને HCl નું મિશ્રણ હંમેશાથી ધુમાડાના ગોટે ગોટા કરે,
સફેદ ધુમાડો ઉત્પન્ન કરે. તો એ આપણે જોઈ ગયા. પછી PCl5 માં બધા પાંચ બંધો સમતુલ્ય છે, એવો સવાલ પૂછ્યો છે, અને તમારા જવાબનું વાજબીપણું જણાવો. તો PCl5 માં હજી આપણે આકાર જોઈ જ ગયેલા છીએ કે ભાઈ ફોસ્ફરસ સાથે ત્રણ ક્લોરીન એક જ સમતલમાં એકબીજા સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવીને ગોઠવાયેલા છે, જેને નિરઅક્ષીય, કેમ કે અક્ષ કોને કહેવાય, આ અક્ષ કીધી એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ, એટલે અક્ષ ઉપર નથી એટલે એને નિરઅક્ષીય ત્રણ બંધ કીધા, નોન એક્સિયલ, અને અક્ષ ઉપર છે આ રીતે ક્લોરીન એકા, જે ક્લોરીનની બંધ લંબાઈ વધારે છે. તો બધા બંધો સમતુલ્ય નથી, આ ત્રણ જે ત્રિકોણમાં છે એ નિરક્ષીય છે, ટૂંકા છે, ટૂંકા બંધ, અને આ જે 90 ડિગ્રીના ખૂણા સાથે જોડાણા છે 90 ડિગ્રી તે અક્ષીય છે અને બંધ લાંબા છે, તો સમતુલ્ય નથી, ફેર છે, બરોબર. એ આપણા જવાબ 7.8માં જવાબ આપ્યો છે. લખાણ સંબંધિત પેજ નંબર 184 ઉપર જાઓ. લખાણ સંબંધિત પ્રશ્નોમાં 7.9માં કહ્યું છે કે જ્યારે PCl5 ને ગરમ કરવામાં આવે છે ત્યારે શું થાય છે. ઇન્ટેક્સ ક્વેશ્ચન, લખાણ સંબંધિત ને ઇંગ્લિશમાં ઇન્ટેક્સ 7.9 કે PCl5 ને ગરમ કરવામાં આવે તો શું થાય, ઉધ્વપાતન થાય છે, અને વધુ ગરમ કરવામાં આવે તો વિઘટન થાય છે, શેમાં વિઘટન થાય, PCl3 અને Cl2. આ MCQ માં ઓપ્શન્સ આપી દેવામાં આવે, અહીંયા તમને પૂછ્યા છે એટલે ખૂબ અગત્યના છે લખાણ સંબંધિત પ્રશ્નો. પાણીમાં PCl5 ના જળ વિભાજન માટેનું સંતુલિત સમીકરણ હજી આપણે હમણાં જ જોઈ ગયા, ફરી પાછું જો તમે, તેમ છતાં તમને બતાવી દઉં કે PCl5 + H2O એક જ પાણીનો અણુ વપરાશે અને આમાંથી છૂટું પડશે POCl3 + HCl 2 મોલ, POCl3 3 મોલ પાણીના અણુ સાથે જોડાય એટલે તમને આપશે H3PO4 + 3 HCl. કઈ રીતે બને છે ફોસ્ફોરિક એસિડ અને ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ, તો એ થોડો વિડીયો રિવાઇઝ કરીને જો તો તમને ખબર પડી જાય. અને ત્યારબાદ આપણે શીખવાના છે હવે ફોસ્ફરસના ઓક્સો એસિડ સંયોજનો, જે આપણે આવતા વિડીયો લેક્ચરમાં શીખીશું. ત્યાં સુધી તફાવતના મુદ્દા શીખી લીધા છે, મોઢે તમે લખશો, આ લખાણ સંબંધિત પ્રશ્નો અગાઉ જે કાંઈ બાકી છે તો એ તમે બહુ સરળતાથી પણ કરી શકશો એવા સવાલો છે, અને સ્વાધ્યાયમાં પણ જરાક ડોક્યુ મારજો તો સ્વાધ્યાયના સવાલો પણ થઈ જશે. અને મોટાભાગે MCQ એ JEE NEET હોય કે ગુજરાતની એક્ઝામિનેશનમાં હોય, લખાણ સંબંધિત અને કોયડાઓમાંથી ઓપ્શન્સ બનાવીને બનાવે છે, એટલે આ સવાલ ઉપર થોડુંક વધુ ધ્યાન આપજો અને વિડીયો જોતા રહેજો અને હોમવર્ક કરતા રહેજો. ધન્યવાદ. અસ્તુ.